जन आशीर्वाद यात्रा बाद हवे राज्य सरकार 100 दिवस कामनो प्रोजेक्ट तैयार करशे। तमाम प्रधानोए पोताना विभागना काम अंगे सीएम समक्ष प्रेजेंटेशन रजू कर्यु हतु अने नवी केन्द्र सरकार नी काम करवानी जे डिजाइन छे तेना उपर ज राज्य सरकार काम करशे। तो आ अंगे वधु जानकारी आपवा जोडाया छे संवाददाता किंजल मिश्रा। किंजल जी रीते 100 दिवसना प्रोजेक्ट ऊपर हवे सरकार काम करी रही छे, जन आशीर्वाद यात्रा तो पूर्ण थई, आ 100 दिवसनो प्रोजेक्ट केवा प्रकारनो हशे? जी नरेंद्र सिंह, खास करीने भूपेंद्र पटेलनी सरकार छे, एक इमेज मेकओवर सरकारनी इमेज मेकओवर करवानी आखी वात छे, जेनी माटे 100 दिवसनो एक प्रोजेक्ट नक्की करवामां आव्यो छे। एटले के मुख्य प्रधान सहित जे मंत्रीमंडळ छे तेमणे शपथ लीधी, त्यारथी 100 दिवसमां कया महत्वपूर्ण काम करशे एटले कही शकाय के आगामी 3 મહિનાનો શું ટાર્ગેટ છે, કેમ કે જો વાત કરવામાં આવે તો 2022 એ ચૂંટણીનું વર્ષ છે અને ચૂંટણીના વર્ષની અંદર જે રીતે આચારસંહિતા લાગુ પડી જતી હોય છે તે પહેલાં કયા મહત્વના કામ કરવા જોઈએ તેની માટે થઈને દરેક વિભાગમાંથી 3-4 જે પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે। જેમ કે જો ગૃહ વિભાગની વાત કરવામાં આવે તો નાર્કો પોલિસી પર કામ કરવામાં આવશે, તેની સાથે જ ETSને લઈને પણ કામ કરવામાં આવશે, તેની સાથે જ જે સરકાર જે લોકોને જે મહત્વના પ્રશ્નો છે એ ટ્રાફિકિંગને લઈને વાત હોય કે અન્ય કોઈ મુદ્દા હોય તેની પર પણ અત્યારે કામ ચાલી રહ્યું છે। તે જ રીતે જો વાત કરવામાં આવે કૃષિ વિભાગમાં બાગાયતી ખેતી છે, બાગાયતી ખેતી અને તેની સાથે જ સજીવન ખેતી, આ બંને ખેતી પર ભાર મૂકવામાં આવશે। કૃષિ સહાય નરેન્દ્રસિંહ સૌથી મોટો પ્રશ્ન બનતો હોય છે, ત્યારે કૃષિ સહાય અને ખેડૂતો માટેની જે યોજનાઓ છે તે ઝડપથી પહોંચે તે માટેની જે પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ બનાવવામાં આવશે। તેની સાથે જે કાટાડી વાવ બનાવવાની વાત હોય છે, ખેતરોમાં કાટાડા જે તાર બનાવવાની વાત હોય છે તેની અંદરની યોજના છે તે યોજનામાં ફેરફાર કરાવવામાં આવ્યો છે। અત્યાર સુધી 5 ફૂટ માટેની હતી એ યોજના હવે 2.5 ફૂટ માટેની કરવામાં આવી છે, એટલે તેના કારણે ખેડૂતોને જે લાભ છે તે વધુ મળી શકે। મહેસૂલ વિભાગની અંદર અનેક મહત્વના જે કહી શકાય કે પ્રોજેક્ટ છે તે હાથ ધરવામાં આવશે। સૌથી મહત્વની વાત, મહેસૂલ વિભાગમાં ભરતીઓ મોટા પાયે જોવા મળી રહી છે। મહેસૂલ વિભાગની અંદર જે ફાઇલ બેકલોગ કરવાની જે પદ્ધતિ હતી તેને દૂર કેવી રીતે કરવી, તેની સાથે જ કોઈ પણ અધિકારી જો ચાર્જમાં છે તો ચાર્જમાં પણ જે કહી શકાય કે જે ફાઇલો છે તે ફાઇલોનો ઉકેલ કઈ રીતે કરવો તેને લઈને પણ 3 મહત્વપૂર્ણ યોજનાઓ છે। તે રીતે અન્ન અને પુરવઠા વિભાગ, અન્ન અને પુરવઠા વિભાગમાં ડિજિટલાઇઝેશન કરવાની વાત ચાલી રહી છે, પરંતુ અન્ન અને પુરવઠા વિભાગનું જે ડિજિટલાઇઝેશન છે તે લગભગ ઠપ અવસ્થામાં છે, તો તેને ડિજિટલ કેવી રીતે કરવું તેની ઉપર પણ કામગીરી ચાલી રહી છે। તેને લઈને 3 મહત્વના મુદ્દા છે તે મૂકવામાં આવ્યા છે। શિક્ષણ વિભાગની અંદર ફીનો મુદ્દો હોય કે તેની સાથે જે સરકારી શાળાઓનું માળખું છે તેને સુધન બનાવવાની વાત હોય અને તેની સાથે જે ડિજિટલ એજ્યુકેશન ઉપર ભાર મૂકવાની વાત હોય તો એ સહિતના જે અનેક મુદ્દાઓ છે તે મુદ્દા ઉપર પણ મૂકવામાં આવ્યા છે। લગભગ તમામ જે પ્રેઝન્ટેશન છે નરેન્દ્રસિંહ તે પૂર્ણ થઈ ચૂક્યા છે। આવતીકાલે મુખ્યપ્રધાન તમામ પ્રેઝન્ટેશનને ધ્યાનમાં રાખીને સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ કરે તેવું પણ લાગી રહ્યું છે, પરંતુ સરકારના 100 દિવસની અંદર સરકારે એવા કયા મહત્વપૂર્ણ કામ કર્યા એ આખરે અન્ન અને પુરવઠા વિભાગ હોય કે રોડ રસ્તા વિભાગ હોય કે પછી નાણાં વિભાગ હોય કે પછી શિક્ષણ વિભાગ હોય કે મહેસૂલ વિભાગ હોય કે પ્રવાસન વિભાગ હોય, તો તમામ જે વિભાગો છે, મહિલા અને બાળ સુરક્ષાનો વિભાગ હોય, તમામ વિભાગના મહત્વપૂર્ણ કયા કામ છે કે જે સીધા પ્રજાને અડે એવા છે, સીધા પ્રજાના સમસ્યાઓ સાથે જોડાયેલા છે, એ જે કામો છે, એ જે યોજનાઓ છે તેની સ્ક્રુટિની કરવામાં આવી છે અને તેને આધારે આગામી 100 દિવસ છે એટલે કે 3 મહિના છે તેમાં સરકાર કામ કરશે। એટલે કહી શકાય કે નરેન્દ્રસિંહ જ્યારે નરેન્દ્ર મોદી દેશમાં પ્રથમ વખતે વડાપ્રધાન બન્યા હતા ત્યારે નરેન્દ્ર મોદી 1.0 આ પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો, તે જ પ્રમાણેનો ભૂપેન્દ્ર પટેલ જ્યારે પ્રથમ વખતે મુખ્યપ્રધાન બન્યા છે અને નવી સરકાર છે, નવા ચહેરાઓ છે, ત્યારે તમામ વિભાગમાંથી જે મહત્વના મુદ્દાઓ છે, મહત્વના મુદ્દાઓનું પ્રેઝન્ટેશન મુખ્યપ્રધાનની સામે થયું છે, તેની જે ફાઇલિંગ છે તે પણ થયું છે અને તેમાંથી કેટલાક જે દરેક વિભાગના 2-3 મુદ્દાઓ છે તે નક્કી કરવામાં આવ્યા છે, જેની પર આગામી દિવસમાં સરકાર કામ કરશે, જ્યારે સત્તાવાર જાહેરાત છે તે આવતીકાલે ખુદ સીએમ દ્વારા પણ થાય તેવી શક્યતાઓ છે। આભાર કિંજલ સમગ્ર જાણકારી બદલ। તો રાજ્ય સરકાર હવે 100 દિવસનું જે એજન્ડા છે તે તૈયાર કરી રહી છે, આવતીકાલે તેની સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે। તો કેન્દ્ર સરકારની ડિઝાઇન જે છે, કામ કરવાની જે સ્ટાઇલ છે તેના આધારે રાજ્ય સરકાર તે દિશામાં કામ કરવા